हेलो स्टूडेंट्स, आपणा अभ्यासक्रम में सेवन पोएम विजी वाग्नारा त्यां सुधी तो आपणे भणी चूक्या छे। हवे आपणो लेसन नंबर एक आवे छे, अखानो संसार त्याग। बराबर, मैं तमने वेड़ी वाग्नारानो स्वाध्याय अने एना सिवाय बे तमने एसे आप्या हता, तो ए एसे पण घणा बधा स्टूडेंट्से बताव्या छे, घणाए नथी पण बताव्या। पण हवेथी आ एक वस्तु ध्यानमां राखजो, जे दिवसे जे पण मारा लेसनों होमवर्क चेकिंगनों लास्ट डे हसे, त्यार पछी तमे भले मोकलो पण हूँ चेक नहीं करूँ। कारण के तमने केवुं छे, घणा लोकोने आवी आदत पड़ी गई छे के शांति शांति थी बतावे छे। हमणां आठमुं लेसन चाले छे तो बीजो त्रीजो लेसनों बतावे छे, तो ए सारू नथी। बराबर, तो इतला माटे थईने रेग्युलरिटी जळवाय। अने घणा तो हजु पण नथी ज बतावता, वांधो नहीं, હું માર્ક્સ તો ડિડક્ટ કરી જ દેવાની છું। એવું નથી કે આપણો યુનિટ ટેસ્ટ આવવાનું જ નથી। બરાબર, યુનિટ ટેસ્ટ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે માર્ક્સ કેવા ડિડક્ટ કર્યા છે મેં। કારણ કે ઘણાને આદત જ નથી, ઓનલાઈન જ્યારે આપણે ઝૂમ મીટિંગ કરીએ છીએ ત્યારે નથી અટેન્ડ કરતા, નથી હોમવર્ક ટાઈમે બતાવતા। તો આ વસ્તુ તમે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ભણો છો એ પ્રમાણે સારી નથી। બરાબર, ધેટ્સ વાય કે ભાઈ આપણું હોમવર્ક ચેકિંગનો લાસ્ટ ડે હોય ત્યાં સુધી જો હોમવર્ક બધાનું આવી જશે એટલે આનું ચેક થઈ જશે, ત્યાર પછી આવશે ને તો ચેક થશે નહીં। બરાબર, કારણ કે હું એવું એકાદ દિવસ આજે ભણાવું છું અને કાલે ચેકિંગ માગું છું એવું નથી હોતું। હમણાં જ્યારથી ઓનલાઈન છે લગભગ તમને 4 દિવસનો ટાઈમ તો મળે જ છે। બરાબર, તો એટલા માટે અને બહુ આપણું એવું હોમવર્ક હોતું પણ નથી, ધેટ્સ વાય। ઓકે, નાવ કમ ટુ ધ પોઈન્ટ। આપણો જે લેસન છે અખાનો સંસાર ત્યાગ, લેખક છે ચંદ્રવદન મહેતા। બરાબર, આપણને ટાઇટલ પરથી સમજાશે કે અખો, પહેલાં એક વ્યક્તિ છે અખો, એણે સંસાર ત્યાગ કરી દીધો। સંસાર એટલે શું? જે આપણો સમાજ છે તેનો ત્યાગ કરી દીધો છે। હવે કેમ કર્યો, કોણ હતો અખો, એના વિશેનું આ લેસન છે। બરાબર, તો એ આપણે ભણીશું। પહેલાં આપણે લેખક વિશેની માહિતી જોઈ લઈએ, પછી હું તમને ઉપર છેલ્લી માહિતી થોડી આપી દઉં લેસન વિશેની। બરાબર, ચલો, લેખકનો જન્મ થયો હતો 6/4/1901, અવસાન થયો 8/5/1991। શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા, એમનો જન્મ થયો 1901, સુરતના વતની છે। મુંબઈમાં તેઓ અભ્યાસકાળથી સારા અભિનેતા તરીકે ખ્યાતિ પામેલા। આકાશવાણીમાં વિવિધ કેન્દ્ર પર સેવાઓ આપ્યા પછી તેઓ વડોદરામાં વસતા હતા। અનેક નાટકો લખીને તેમણે અને તેનું દિગ્દર્શન કરીને એમણે ગુજરાતમાં નાટકોની આબોહવા જન્માવી હતી। તેઓ આપણા ઉચ્ચ કોટીના નાટ્યવિદ હતા અને દેશ પરદેશની રંગભૂમિના પ્રત્યક્ષ સંપર્કથી એમની એ વિશેની જાણકારી ઘણી વ્યાપક હતી। બરાબર, ફોરેનમાં ઘણીવાર અવર જવર કરતા હતા એટલે બહારના લોકોની, ત્યાંના રંગભૂમિની, ત્યાંના નાટકોની એ વધારે સંપર્કમાં રહેતા હતા એટલે એના વિશે વધારે જાણકારી હતી એમને, એમ કહેવા માંગે છે। હવે આગગાડી, ધરા ગુર્જરી જેવા સામાજિક અને ઐતિહાસિક લાંબા નાટકો, ત્યાર પછી અખો, નર્મદ જેવા ચરિત્રાત્મક એટલે શું સમજો છો તમે, કે જે વ્યક્તિના જીવન પર આધારિત છે, ચરિત્ર કહેવાય, કેરેક્ટર। બરાબર, અખો અને નર્મદ આ બે કોણ છે, કેરેક્ટર છે એમ। અને દેડકાની પાંચ શેરી જેવા પ્રહસનો ઉપરાંત અનેક એકાંગી નાટકો અને બાળ નાટકો આપીને એમણે આપણા નાટ્ય સાહિત્યને સમૃદ્ધ કર્યું છે। એમના નાટકોમાં વાતચીતના અનેક લહેકા સ્વાભાવિક રીતે ઉતરી આવે છે અને અભિનય ક્ષમતા પણ એમાં ઘણી હોય છે। બરાબર, અભિનય ક્ષમતા એટલે શું, કે કોઈ વ્યક્તિ કોઈ કેરેક્ટરનું અભિનય કરે, બરાબર, રોલ કરે એની વાત છે। નાટ્યકાર ઉપરાંત ઇલાકાવ્યોના કવિ તરીકે બાંધ ગઠરિયા વગેરે આત્મકથાત્મક અને સફર ગઠરિયા વગેરે વિદેશ પ્રવાસના સંસ્મરણાત્મક પુસ્તકોના લેખક તરીકે પણ તેઓ સુખ્યાત છે। બરાબર, બાંધ ગઠરિયા શું છે, આત્મકથાવાળું એમનું લેસન છે અને સફર ગઠરિયા શું છે, કે જે પ્રવાસ કર્યો છે, સફર કર્યો છે, એના આ બેઉ કયા લેખો છે જે એમણે સંસ્મરણ કે પોતે કેવો પ્રવાસ કર્યો છે એની યાદો લખી છે, સમજ પડી, સંસ્મરણાત્મક પુસ્તકોના લેખક તરીકે તેઓ સુખ્યાત છે, સુખ્યાત એટલે પ્રખ્યાત। એમની ગદ્યશૈલી બોલચાલના લાક્ષણિક શબ્દ પ્રયોગોથી જીવંત અને સ્ફૂર્તિલી લાગે છે,
આપણા સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે જન સમાજમાં પ્રચલિત દંતકથાઓને વિષય બનાવીને લેખકે આ અખા વિશે ચરિત્ર નાટક લખ્યું છે. એમાંથી અખાના જીવનના વળાંકરૂપ સંસાર ત્યાગના પ્રસંગને નિરૂપીને આ નાટ્ય અંશમાં લેખકે અખાનું ઉદાત્ત વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. અખાના ઉદ્ગારોમાં એના જાણીતા છપ્પાના ધ્વનિને ગૂંથી લેવામાં નાટ્યકારની સૂઝ પ્રગટ થાય છે. પાત્રોચિત ભાષાવાળા આકર્ષક સંવાદો અને પ્રસંગોની કુશળતાભરી ગૂંથણીથી આ ચરિત્ર નાટક આસ્વાદ્ય બન્યું છે. બરાબર, હવે આ જે લેસન છે તેમાં મેઇન જે કેરેક્ટર છે તે અખો છે. બરાબર, બીજું એક કેરેક્ટર છે લાલદાસ અને ત્રીજું એક કેરેક્ટર છે જમના. બરાબર, આ ત્રણ મેઇન કેરેક્ટરની વાતો આપણે સાંભળ્યા કરીશું. એ લોકો વાતચીત કરે છે, સંવાદ કરે છે, એના માટેનું આ લેસન છે. એ લોકો વાતચીત કરે છે. હવે આખા લેસનમાં તમે જોશો ને તો અખો જે વ્યક્તિ છે એ સોનીનું કામ કરે છે, ગોલ્ડ સ્મિથ છે. બરાબર, એક સોની છે. તો અહીંયા શરૂઆતમાં તમને એવું જોવા મળશે કે એક કંઠી બનાવી, કંઠી એટલે શું, ચેન. બરાબર, ગળામાં પહેરવાની ચેન હોય ને એ બનાવી રહ્યો છે એવું તમને કહેવામાં આવશે. હવે ચેન બનાવી રહ્યો છે ને એ કોની બનાવી રહ્યો છે, એમના પડોશમાં એક જમના કરીને જમનાબેન રહે છે તેમની, એ એમને બેન માને છે. જમનાબેનને પોતાની સગી બેન કરતાં પણ વધારે માને છે. અને એ જમનાબેને એમને અખાભાઈને સાચવવા માટે થોડા રૂપિયા ભેગા કરીને આપી રાખ્યા હતા, 300 રૂપિયા જેવી રકમ હતી. તો અખાભાઈને એવું થયું કે એમણે અર્ધા મને રૂપિયા આપી રાખ્યા છે તો હું એમને રૂપિયા જ પાછા આપી. એટલા માટે રૂપિયા આપી રાખ્યા હતા કે ગમે ત્યારે પણ કોઈક મોટી વસ્તુ, કોઈક આવું ઘરેણું બનાવવું હોય તો ધીમે ધીમે કરીને રૂપિયા ભેગા કરીને આપે તો એક સમટા પૈસા ભેગા ન થઈ શકે એમના પાસે. બરાબર, એટલા માટે જમનાએ આપી રાખ્યા હતા એમને. તો અહીંયા થાય છે એવું કે અખા સોનીને 300 રૂપિયા જેવી રકમ આપી હોય છે, પણ અખા સોની જે કંઠી એટલે કે ચેન બનાવી રહ્યો છે ને હવે એ જમાનામાં. બરાબર, આ ક્યારની વાત છે તમે જોઈ શકો છો. 1901 થી 1991 એમણે ત્યાં સુધીનું એમનું જીવન રહ્યું છે. તો ઇન બિટવીન એમણે લખ્યું છે એટલે ત્યારે સોનાનો ભાવ બહુ હતો નહીં. તો ત્યારે લગભગ 300 રૂપિયાના બદલામાં 450 રૂપિયા જેટલી કિંમતની એ ચેન બનાવી આપે છે. બરાબર, એટલે એવું નથી વિચારતા કે જેટલી કિંમત મને જમનાએ આપી છે, જેટલા રૂપિયા આપ્યા છે એટલી જ કિંમત હું એને વળતર રૂપે આપું. એ પોતાની બેન કરતાં પણ વધારે માને છે એટલે પોતાના ભાવથી એ વધારે સારી રીતે અને વધારે રૂપિયા થોડા પોતાના ઉમેરીને પણ એ કંઠી બનાવી આપી રહ્યો છે. પણ જમનાનો સ્વભાવ એવો છે કે એને વિશ્વાસ નથી આવતો. એટલે એમ કહે છે કે અખાભાઈ તમે બનાવ્યું હોય તો મને લાવો ને, પહેરવાનું મન થયું છે. તો એમ કરીને પહેરવા લઈ જાય છે અને ધીમે રહીને બીજા કોઈ સોનીની એને સહેજ આમ કાપો મુકાવીને ચેક કરાવવા માંગે છે કે એમાં અમને સોનું બરાબર વાપર્યું છે અને કેટલા રૂપિયાની બનાવી છે એમ, કે મેં 300 રૂપિયા આપ્યા છે તો 300ની બનાવી છે કે ઓછાની બનાવી છે. તો જમના આવી રીતે કરાવે છે, બીજા કોઈ સોની પાસે કિંમત કરાવે છે. અને ઇન બિટવીન એવું થાય છે કે અખો સોની છે તેને એક બાદશાહના દરબારમાંથી, એટલે કે બાદશાહ તો ન કહેવાય પણ કચેરીમાંથી, સોરી, બાદશાહના દરબારમાંથી ને કચેરીમાંથી, એટલે કે જે ઓફિસ હોય જ્યાં ટંકશાળ એટલે શું કે જ્યાં પહેલાંના જમાનામાં આપણને ખબર છે સોના ચાંદીના સિક્કાઓનું ચલણ હતું અને એને પર્ટિક્યુલર અમુક નિમેલા વ્યક્તિઓ જ એ સિક્કાઓ બનાવી શકતા હતા. તો એ સિક્કાઓ બનાવવા માટે પણ આ જે અખો છે એને નિમિત્ત કર્યો હતો એમ, કે એ બનાવવા માટે એને નિમેલો હતો સિક્કાઓ બનાવવા માટે. પણ થાય છે એવું કે કચેરીમાંથી ઓર્ડર આવે છે એક કે અખા સોનીને બોલાવવામાં આવે કે સોના ચાંદીના સિક્કામાં ભેળસેળ મળી છે, એટલે કે એવું આક્ષેપ લગાવવામાં આવે છે અખા પર કે અખાએ સોના અને ચાંદીના સિક્કામાં ભેળસેળ કરી છે એમ. પણ એકચ્યુઅલીમાં થાય છે એવું કે એ જાય છે ત્યાં ઓફિસર પાસે અને મળે છે અને પછી એ પોતે નિર્દોષ છે એવું સાબિત થઈ જાય છે, કારણ કે એણે ખરેખર એવું કંઈ કર્યું જ નથી હોતું. તો
એટલા માટે એ નિર્દોષ છૂટીને તો આવે છે, અને ત્યાર પછી જમના પણ પોતે અપોલોજી કરે છે એની પાસે કે સોરી આ બધું મારા લીધે જ થયું છે, મેં પણ તમારા પર વહેમ કર્યો અને હું કિંમત કરાવવા ગઈ હતી. ત્યારે અખાને ઘણું દુઃખ થાય છે કે સાલું આ સોનીનું કામ હું કરું છું એમાં મારા પર કેટલો અવિશ્વાસ લોકોને મૂકવો પડે છે, એના કરતાં હું આ બધું જ છોડીને સાધુ બની જાઉં. તો એટલામાં કોઈ એના ઘર પાસેથી એક ભજન મંડળી નીકળતી હોય છે અને સાધુઓની ટોળીમાં એ આખો ચાલવા માંડે છે એમ, એટલે એણે સંસારનો ત્યાગ કરી દીધો એમ. તો આ એક આખો ઓવરઓલ આ લેસનની માહિતી છે જે મેં તમને ટૂંકાણમાં સમજાવી. હવે આપણે લેસન સ્ટાર્ટ કરીશું, બરાબર? લેસન સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટિંગમાં તમને કહેવામાં આવ્યું છે અખા સોનીનું ઘર, દેસાઈની પોળ, અમદાવાદ. અખો એક ધ્યાનથી એરણ પર કંઠી ગળી રહ્યો છે, બરાબર? એરણ એ સોનીનું એક સાધન છે જે ઘરેણાં બનાવવા માટે ઉપયોગમાં આવે તે, બરાબર? અખો કહે છે એકલો ગણગણે છે. ગણગણવું એટલે કે એકલું ને એકલું બોલવું એમ. ક્યાં માંગું મેં, ક્યાં માંગું, એસી ટૂંકી સી જિંદગી મેં ક્યાં માંગું, બરાબર? આવું ગાયન ગાય છે મનમાં ને મનમાં, એટલે ધીમા અવાજ છે. એક ગ્રાહક આવે છે, એટલામાં એક કસ્ટમર એન્ટર કરે છે. ઘરાક કહે છે આટલા બધા ધ્યાનથી કોની કંઠી ઘડી રહ્યા છો? અખો કહે છે ઓહો ઓહો, આવો લાલદાસ શેઠ, તમે ક્યારે આવ્યા, બરાબર? એ ઘરાક કોણ હોય છે? લાલદાસ શેઠ હોય છે, અને પૂછે છે કે આટલી ધ્યાનથી કોની કંઠી બનાવી રહ્યા છો? ત્યારે લાલદાસ કહે છે ધ્યાન ક્યાં છે તમારું, કંઈ ખૂબ કાળજીથી કંઠી ઘડી રહ્યા છો ને, કોની છે? ત્યારે અખો કહે છે ઘરાકની નથી શેઠ, શું કહે છે, કોઈ કસ્ટમરની નથી આ કંઠી, આ જે ચેઇન હું બનાવી રહ્યો છું તે કોઈ કસ્ટમરની નથી, બરાબર? હવે તમને કોઈક પણ વસ્તુમાં જે પોતાના કોઈક વ્યક્તિ માટે, પોતાના લાગણીના સંબંધોવાળા વ્યક્તિ માટે આપણે કોઈક કામ કરીએ અને કોઈ કસ્ટમર માટે પૈસાથી કામ કરીએ, એ બે કામમાં બહુ ડિફરન્સ પડી જાય. એટલા માટે કહે છે કે હું ધ્યાનથી એટલા માટે બનાવી રહ્યો છું કે હું આ કોઈ ઘરાકની નથી, કોઈ કસ્ટમરની નથી, બરાબર? એટલા માટે લાલદાસ કહે છે કે એ તો હોય જ ને, નહીં તો આટલા બધા ધ્યાનથી ઘડો ખરા, ઘડો ખરા એટલે કે બનાવો ખરા એમ, તમારા માટે બનાવો છો એમ, શું કહે છે, તમારા પોતાના માટે બનાવો છો? લાલદાસ છે કેવું પૂછે છે અખાને. ટંકશાળમાં કંઈ હાથ પડ્યો લાગે છે, એટલે કંઈક વધારે પડતું ટંકશાળમાંથી કોઈક તમને ખજાનો મળ્યો લાગે છે, એટલા માટે તમે કંઠીને બધું પોતાના માટે બનાવવા માંડ્યા છો એમ, એવું એ હસી મજાક કરે છે એમ, હાસ્ય કરે છે. ત્યારે અખો કહે છે અરે એ શું બોલ્યા, કોઈ સાંભળશે તો એ અમસ્ત આપણને બંનેને ગુનેગાર ગણશે, શું કહે છે કે આવું શું કહો છો, આવી હસી મજાક પણ ના થાય, બરાબર? એ તો સરકારની ટંકશાળની જે પણ કંઈ ચાંદી સોનું હોય એ તો સરકારનું કહેવાય, જો આવું કોઈ સાંભળે ને આવું તમે હસશો ને તોય મને ગુનેગાર ગણશે અને આપણને બેઉને પકડી જશે એમ, એટલે આવું બોલશો પણ ના. લાલદાસ કહે છે ના રે, હું તો મશ્કરી કરું છું. અખો કહે છે અરે હા શેઠ, તમારા પેટમાં તો પાપ નથી. પેટમાં પાપ નથી એટલે કે તમારા મનમાં કોઈ મારા માટે ઝેર નથી, બરાબર એમ. પણ આપણા લોક અદેખાઈમાં પૂરા છે, પણ આપણો સમાજ જે છે તે ખૂબ જ ઈર્ષ્યાળુ છે. અદેખાઈમાં પૂરા હોવ એટલે કે ખૂબ જ ઈર્ષ્યાળુ હોવ, બરાબર? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અદેખાઈમાં પૂરા હોવ એટલે કે ખૂબ જ ઈર્ષ્યાળુ હોવું, બરાબર? ત્યાર પછી શું કહે છે, બાદશાહની ટંકશાળ એટલે પ્રામાણિકપણું ને ચોકસાઈ ન હોય તો માર્યા જઈએ. શું કહે છે અખો, કે જે આપણે ટંકશાળમાં જે પણ કંઈ સોના ચાંદીના સિક્કા માટેનું કામ આપ્યું હોય તેમાં જો આપણે પ્રામાણિકપણું ન બતાવીએ અને ચોકસાઈ ન રાખીએ તો મરવાના વાર આવે. હવે આપણને ખબર છે કે પહેલાંના જમાનામાં જે સિક્કા હતા એ દરેક બાદશાહનો અલગ અલગ સ્ટેટ પ્રમાણે, તેના ધર્મ પ્રમાણે અને તેની ત્યાંની તહેવારો છે, ત્યાંના રીત રિવાજ છે, એના પ્રમાણેની બધી જે નિશાનીઓ હતી એ ટાંકવામાં આવતી હતી. હવે ઘણીવાર આપણે જોયા હોય, તમે જોજો એશિયન્ટ સમયમાં જે સિક્કાઓ હતા, એન્શિયન્ટ સમય, એ તમે જોજો કે એમાં તલવારો છે કે ત્રિશુલ છે કે અમુક અમુક કોઈ ચિહ્નો છે બધા, બરાબર? એવા બધા રાખવામાં આવતા હતા. હવે કોઈ પ્રદેશમાં ખૂબ એવો મકાઈનો પાક થતો હોય તો એ મકાઈ પણ ટાંકવામાં આવતી હતી. એવી રીતે ત્યાંના પ્રદેશની કોઈ ખાસ એવી વસ્તુઓ ને ટાંકવામાં આવતી હતી જે સાબિત કરે કે આ સિક્કો એ પ્રદેશનો જ છે, બરાબર? અને એના નીચે બાદશાહની મહોર હોય કે એવું કંઈક લગાડવામાં આવતું હતું, બરાબર? તો
આપણે આ વાત, હા, એટલે એમાં પ્રામાણિકપણું અને ચોકસાઈ ખાસ જરૂરી છે. લાલદાસ શેઠ કહે છે, અરે હું ક્યાં જાણતો નથી ને, તમને ન ઓળખું નહીં તો તમારે બારણે આવવું એ ખરો. લાલદાસ શું કહે છે, અરે મને ખબર જ છે, હું તો તમને ઓળખું જ છું ને, નહીંતર હું તમારે ત્યાં ન આવું. કેમ ન આવું, જો તમે પ્રામાણિક ન હોય અને ચોકસાઈથી ભરપૂર ન હોવ તો હું તમારે ત્યાં આવું નહીં. અખો કહે છે, એ તો ખરું, પણ શેઠ આજે તો જ્યાં જુઓ ત્યાં ચાળી ચુગલી નિંદા પ્રપંચનો જ પાર નથી. અખો શું કહે છે કે આજના જમાનામાં બધી જગ્યાએ ચુગલી ખાવી, ચાળી ખાવી, એકબીજાની નિંદા કરવી અને પ્રપંચ એટલે કે કોઈને કોઈ ખોટું કામ કરવું, એ જ વસ્તુઓ તમને જોવા મળશે. લાલદાસ શેઠ કહે છે, ખરું છે ભાઈ, ખરું છે, આજે કોઈને ચડતી કોઈની દેખી ખમાતી નથી. લોકોને શું, પણ કહો તો ખરા કે આ કોની છે. શું કહે છે કે તમારી વાત સાચી છે કે બધે નિંદા અને પ્રપંચનો પાર નથી અને કોઈને કોઈની ચડતી દેખાતી નથી. ચડતી એટલે પ્રોગ્રેસ, સક્સેસ, બરાબર. કોઈ કોઈની સક્સેસ જોઈ નથી શકતું, પ્રોગ્રેસ જોઈ નથી શકતું. અને એમાં લોકોને શું મળે છે ખબર નહીં, પણ હવે તમે મને કહો કે આ કોની છે, એટલે આ કંઠી, આ ચેઇન કોની બનાવી રહ્યા છે. ત્યારે અખો કહે છે, આ તો અમારા પાડોશમાં જમનાબેન છે ને, એમની કંઠી છે. આ લ્યો, તમારાથી કંઈ છાનું છે કે લો હવે તમને કીધું કે અમારા પડોશી જમનાબેનનું છે. મૂળ વાત એમ છે, હવે મેઇન શું એમનો મુદ્દો છે એમ કહે છે, મૂળ વાત એમ છે કે એના 300 રૂપિયા મને સોંપી મૂક્યા હતા, એણે મને 300 રૂપિયા આપ્યા હતા. એ બાઈ માણસ એટલે કોણ સાચવે. હવે એ જમાનામાં, પહેલાંના જમાનામાં તિજોરી, લોકર એવું બધું હતું નહીં, અને ગામડામાં નહીં એટલે કે અમદાવાદનો કિસ્સો આપવામાં આવ્યો છે, પણ ઘર એટલે સાદું સીધું, આમ નાનું એવું ઘર, એટલે એમાં કંઈ તિજોરી કે કંઈ છે નહીં. તો એ, અને એકલા બાઈ માણસ છે, બાઈ માણસ એટલે કે સ્ત્રી વર્ગ છે, એકલા છે. તો એમને એવું લાગ્યું કે આ પૈસા કોણ સાચવશે, અને હું એમને વિશ્વાસપાત્ર વ્યક્તિ લાગ્યો એટલે મને એમણે સાચવવા આપી મૂક્યા હતા. 2-3 વર્ષથી મારે ત્યાં જ પડી રહ્યા હતા. એમણે શું કીધું, 2-3 વર્ષથી મારી પાસે પડ્યા છે. હવે એમને કંઠી પહેરવાનો વિચાર થયો, ત્યાં ઘડી આપી, અને એમને થયું કે હવે મારે ચેઇન બનાવડાવી છે, એટલે મને એમ થયું કે એ મને કહે અને પછી હું 1 લાખ રૂપિયાની હું બનાવી આપું, એના કરતાં હું જાતે જ બનાવવા માંડ્યો. એમ આજનો એમનો વાયદો તે કદાચ હમણાં જ ડોક્યું કરશે, એટલે મેં એમને કીધું કે હું જાતે બનાવવાની તૈયારી કરું છું, અને મેં વાયદો આપ્યો હતો કે આજે હું બનાવીને તૈયાર કરી દઈશ, તે હમણાં આવતા પણ હશે, ડોક્યું કરશે એટલે કે હમણાં આવતા પણ હશે. આ સાફ કરવાની જ વાર છે. હવે એને કેવું, તમે કોઈપણ સોનાનું ઘરેણું, ચાંદીનું ઘરેણું બનાવો ને તો એને સાફ કરવું પડે, એટલે પોલિશ કરવું પડે એને, બરાબર, જેનાથી એની ચમક વધે. તો એટલે હવે એને સાફ કરવું પડશે. એમ લ્યો જુઓ ને કેવી છે, પછી બતાવે છે લાલદાસ શેઠને કે જુઓ કેવી છે. લાલદાસ કહે છે, જોત જોતા, એટલે જોવે છે ને, કહે છે, કંઠી તો અખાભાઈ ઘણી જ સુંદર, આપી કે ઘણી બનાવેલી એટલે પૂછી જ, પછી પૂછવું જ શું. શું કહે છે કે ખૂબ સુંદર બનાવી છે. આપી કે ઘણી બનાવી એટલે કે પોતાની ગણીને બનાવી કે પોતાના ઘરના વ્યક્તિ માટે બનાવી હોય એવી રીતે તમે બનાવી છે, પોતાની સગી બહેન માટે બનાવી હોય એવી રીતે તમે બનાવી છે, એટલે એમાં તો પૂછવાની કોઈ વાત જ નથી. આશરે કેટલા તોલાની હશે, એવું પૂછે છે. અખો કહે છે, એ તો હવે તમે જ કહો ને. લાલદાસ કહે છે, અરે એ કંઈ અમારા કામ, આ તો તમે 300 રૂપિયા કહ્યા એટલે પૂછ્યું. શું કહે છે કે તમે 300 રૂપિયા કીધા એટલે પૂછ્યું કે કેટલા તોલાની હશે. અખો હસતા હસતા કહે છે, કેમ. લાલદાસ કહે છે, વધારે નહીં લાગે છે. અખો કહે છે કે કેમ એવું કહો છો કે 300 રૂપિયા કીધા એટલે પૂછ્યું કે કેટલા તોલાની. ત્યારે લાલદાસ કહે છે કે મેં એટલા માટે પૂછ્યું કે આ 300 રૂપિયાની કિંમતની નથી લાગતી, આ વધારે કિંમતની લાગે છે, એટલા માટે પૂછ્યું. માલ બનાવીને જાણીએ પણ આશરે કિંમતની તો સમજ પડે ને. શું કહે છે કે મને વસ્તુ હું બનાવતો નથી, સોના ચાંદીની વસ્તુ નથી બનાવતો, પણ કિંમતની તો ખબર પડે ને કે કેટલા કિંમતની કેટલી વસ્તુ આવે. અખો કહે છે, તમારું ધરવું બરાબર છે, એટલે તમારું અઝમ્પશન જે છે તે બરાબર છે. લાલદાસ એક કહે છે, હજી મજૂરી તો હું ગણતો પણ નથી, તોય 400-450નું તો સોનું જ થાય, કેમ ખરું ને. શું કહે છે કે તમે ફક્ત ગોલ્ડ જ આમાં 450-400 રૂપિયાનું વાપર્યું હોય એવું લાગે છે, મેં એમાં મજૂરી તો ઘણી જ નથી, લેબર ચાર્જિસ તો હું ગણતો જ નથી, એમ કહે છે. પણ આશરે 450-450 રૂપિયાનું તો તમે ગોલ્ડ જ વાપર્યું છે મને એવું લાગે છે. અને એટલામાં જમના આવે છે. જમના કહે છે, કેમ અખાભાઈ, કંઠી તૈયાર થઈ કે, આજે તમારે પહેરવી જ છે. અખો કહે છે, આ હમણાં જ તમને સંભાર્યા હતા. સંભાળવું એટલે શું, યાદ કરવું, બરાબર. આ રહી
છે તો તૈયાર, પણ જરા સાફ કરી આપું એટલી વાર. શું કહે છે? તૈયાર છે પણ જરાક એને પોલિશ કરવાની બાકી છે. જમના કહે છે કેટલી વાર લાગશે હજી? અખો કહે છે અરે વારસાની. જમના કહે છે ના ના પછી સાફ કરજો, હમણાં તો હું પહેરી જ જાઉં છું, મારે હમણાં બહાર જવું છે. શું કહે છે? સાફ વાફ કરવી નથી, કંઈ રહેવા દો, મારે હમણાં ને હમણાં જ પહેરવી છે અને મારે બહાર જવું છે. લાલદાસ કહે છે જમનાબેન તમે નસીબદાર છો ખરા. હં કેમ? એમને એવું કહે છે જમનાબેનને, કારણ કે 300 રૂપિયાના બદલામાં એને લગભગ 450-450નું ફક્ત સોનું અને એને ઉપર લેબર ચાર્જીસ બરાબર એટલું એમને બનાવી આપ્યું, એટલા માટે નસીબદાર કહે છે. જમનાબેન કહે છે કેમ? અખો કહે છે કાંઈ નહીં, એ તો શેઠને કંઠી ઘણી ગમી ગઈ ને તેથી કહે છે. તમને કેવી લાગી? જમના કહે છે અરે કંઠી તો સરસ, બહુ સરસ બનાવી છે. હં વાહ, પહેરી જ જઉં છું, પછી સાફ કરી આપશો ને? અખો કહે છે અરે પણ મેં ક્યારે ના કહી છે, લાવજો ને ગમે એટલે. બસ આ 3 દિવસથી મેં બીજું કશું હાથ પર લીધું જ નથી, એટલે બીજું કોઈ કામ મેં હાથ પર લીધું નથી, ફક્ત તમારી કંઠી બનાવી રહ્યો છું 3 દિવસથી. આ શેઠનું ગળવાનું પણ એમ જ રહ્યું છે, એટલે શેઠે મને જે બનાવવા આપ્યું છે ઘરેણું એ પણ મેં આમ જ બાકી રાખ્યું છે, ફક્ત તમારી કંઠી બનાવી રહ્યો છું 3 દિવસથી. જમના કહે છે ચાલો જઉં છું પછી આવીશ. અખો કહે છે પણ આવડી ધાડશી છે, આવ્યા શું ને ચાલ્યા શું? જમના કહે છે જરા ઉતાવળે જવું છે, પછીથી આવીશું, જઉં છું અખાબેન. અખો કહે છે વારું આવજો જમનાબેન, અને એટલામાં જમનાબેન જાય છે બરાબર. ત્યાર પછી લાલદાસ કહે છે ચાલો હવે મારા કડા લો. કડા એટલે હાથમાં પહેરવાના, પહેલાંના જમાનામાં ખબર છે ને મેલ્સ બધા કડા પહેરતા હતા, એટલે કહે છે હવે મારા કડા બનાવવાની તૈયારી કરો. અખો કહે છે શેઠ મારે આ સગી બહેન કરતાં પણ વધારે છે, એટલે આ જે જમનાબેન છે એ મારે સગી બહેન હોય એના કરતાં પણ હું વધારે માનું છું એને, અને એનો પણ મારા પર બહુ ભાવ છે. હો એટલે એને પણ મારા પ્રત્યે એવો જ સગા ભાઈ કરતાં પણ વધારે ભાવ છે, એટલે કે પ્રેમ છે એમ કહે છે, એવું અખો માને છે. લાલદાસ શેખ કહે છે ભાઈ લેણા દેણાની વાત છે, એટલે કે એકબીજાના લેણ દેણના સંબંધની વાત છે, હવે અમારા કડા ક્યારે આપશો? અખો કહે છે અરે હા જુઓ ને આજે કયો વાર થયો? લાલદાસ કહે છે મંગળવાર. અખો કહે છે બસ તો, અને એટલામાં બહારથી અવાજ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે આ પેજ નંબર 33 સુધી જ ભણીશું કે બહારથી અવાજ આવે છે બરાબર, ત્યાં સુધી. હવે તમારે કરવાનું શું છે, આ જે લેસન છે ને એના શબ્દ સમજૂતી લખવાની છે. તમને આઈ હોપ કે તમે લોકો જો આવી રીતે કોઈ દરેક લેસનમાં કેરેક્ટર આવતા હશે તો એ કેરેક્ટર્સના નામ પણ લખતા હશો, કેમ? તમારી યાદગીરી માટે, તમે યાદ રાખો એના માટે, અને તમને બોર્ડ એક્ઝામમાં યાદ રહે એટલા માટે બરાબર કેરેક્ટરના નામ લખી રાખવાના, જેથી તમને સરળતા પડે જ્યારે પણ તમે લેસન ખોલીને વાંચશો તો તમને યાદ રહે કે કયું કેરેક્ટર કયા પાઠમાં છે બરાબર. તો વધારે કંઈ છે નહીં, શબ્દ સમજૂતી આપું છું હોમવર્કમાં, જે 2 દિવસનું પણ કામ નથી, 10 મિનિટનું કામ છે આ, પણ તે છતાં પણ હું તમને થર્સડેના આનું ચેકિંગ લાસ્ટ ડે છે શબ્દ સમજૂતીનું બરાબર, તો તમે ત્યાં સુધી તૈયાર કરી નાખજો લખીને, કંઈ વધારે હોમવર્ક છે નહીં આજના પૂરતું, આટલું જ. થેન્ક યુ સો મચ.